अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक प्रकरण 13 भारत भूपृष्ठ वनस्पति अने वन्य जीवन। विद्यार्थी मित्रों आज अपने प्रकरण 13 में भारत नो भूपृष्ठ केवो छे वनस्पति केवी छे आबोहवा केवी छे वनस्पति कया कया प्रकारना छे अने वन्य जीवन कया कया प्रकारना छे ते विषे जाणीशुं। तो आज थी आपणो आ पाठ शुरू थाय छे पाठ नंबर 13 भूपृष्ठ आबोहवा वनस्पति अने वन्य जीवन। तो चलो सौथी पहला तो आपणे भारत विषे जाणीए के भारत देश ए एशिया खंडमां आवेलो एक देश छे अने भारत देश विशाळ भौगोलिक विस्तार वाळो देश छे। वळी ते भारत भौगोलिक विविधता धरावे छे। भूगोळ भारतनो भूगोळ विविधता धरावे छे। બધી જ જગ્યાએ તેનો ભૂગોળ માં જુદા જુદા ભૂગોળ જુદા જુદા જોવા મળે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાણે એવું છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે। ભારતના ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા આવેલી છે અને આ પર્વતમાળાના શિખરો જે ઊંચા શિખરો છે તે ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે અને ભારતના પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે। ભારતના ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા ભારતના પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર આવેલો છે અને પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે। યાદ રાખજો ભારતની દિશાઓમાં ભારતની ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા અને હિમાલયની પર્વતમાળાની વિશેષતા શું છે તો એ બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે। પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર પશ્ચિમ દિશામાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે। ભારતનો ક્ષેત્રફળ ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે। કેટલો ક્ષેત્રફળ ધરાવે છે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને ઉત્તર દિશામાં આપણે આ પહેલાના પાઠમાં જ જોઈ ગયા કે ઉત્તર દિશામાં જમ્મુ કાશ્મીર આવ્યું છે અને તેનો અંદાજિત વ્યાપ કેટલો છે તો કાશ્મીરથી લઈને દક્ષિણમાં ભારતની સૌથી નીચે શું છે તો કન્યાકુમારી। તો કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે। એનો ક્ષેત્રફળ યાદ રાખજો કેટલો છે તો 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે, જે અંદાજિત કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 1933 કિમીમાં વિસ્તરેલો છે। લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદીઓ મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં આપણને જોવા મળે છે। એટલે કહેવાયું છે કે ભારતમાં વિવિધતા ધરાવતું ભૂપૃષ્ઠ છે। કઈ રીતે તો ભારતમાં લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચી ઊંચી પર્વતમાળાઓ છે, દૂર દૂર સુધી ફેલાયેલા નદીઓ મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં આપણને જોવા મળે છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે। આપણે વિવિધતામાં એકતા પાઠમાં જોઈ ગયા હતા કે આપણા ભારત દેશમાં ઘણા બધા ધર્મો રહે છે,
ઘણી બધી જાતિઓ અને તે બધા જ ધર્મ અને બધી જ જાતિની જુદી જ સંસ્કૃતિ ઊભી થઈ છે અને છતાં તે લોકો સાથે રહે છે. એટલે જ આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની પણ વિવિધતા આપણને જોવા મળે છે. આબોહવા પણ આપણને જુદી જુદી જોવા મળે છે. કાશ્મીર એ ઠંડુ દેશ છે. આવી રીતે જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતની વિવિધતા આપણને જોવા મળે છે. ભારત દેશમાં આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. ભારત દેશ માત્ર એક એવો દેશ છે જ્યાં જુદા જુદા ધર્મ, જુદી જુદી નાતિ અને બોલીવાળા લોકો સૌથી વધારે રહે છે અને તે બધા જ લોકો પોતાની પરંપરાઓને નિભાવે છે અને આ પરંપરાઓની જે ભિન્નતા આપણને આ ભારત દેશમાં જોવા મળે છે તે આપણી રાષ્ટ્રની એકતા દર્શાવે છે. આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. યાદ રાખજો. આગળ ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે જોઈએ. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ભૂપૃષ્ઠની આધારે એટલે કે ભારતનો જે ભૂપૃષ્ઠ છે તેના આધારે તેનો પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિભાગો પાડવામાં આવેલા છે તેમાં મહદઅંશે હિમાલય સીમારક્ષકનું આપણે એટલે કે આપણા ભારતની સીમાની ઉપર તે હિમાલય પર્વત આવેલું છે એટલે તે સીમારક્ષકનું કાર્ય કરે છે અને તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા વિશ્વનું સૌથી ઊંચું શિખર છે તો માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? તો ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું શિખર? માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? તો દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. ઉત્તરમાં મહાહિમાલય વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે અને જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ પણ આવેલી છે અને આ પર્વતમાળાઓ જે કુદરતી છે, પ્રાકૃતિક છે, તે આપણા ભારત દેશની સીમા રક્ષકનું કાર્ય કરે છે. એટલે ઉત્તર દિશામાં પણ પર્વતમાળાઓ છે, દક્ષિણમાં પણ અને પૂર્વ અને પશ્ચિમમાં પણ પર્વતમાળાઓ આવેલી છે અને આ બધી પર્વતમાળાઓ આપણે સીમા રક્ષકનું કાર્ય કરે છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલા વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. હિમાલયની દક્ષિણ વિશે જોઈએ તો હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખાઓથી બનેલી નદીઓ આવેલી છે
અને આ નદીઓ ઠાલવેલા કાંપથી નદીઓએ જે કાંપ ઠાલવે છે તે કાંપથી બનાવેલ વિશાળ મેદાન પણ આવેલું છે અને આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે। હવે આ નદીઓમાંથી જે મેદાન બને છે વિદ્યાર્થી મિત્રો એ મેદાન કેવા હોય છે તો ફળદ્રુપ અને ઉપજાઉ જમીન વાળું હોય છે અને તેથી ત્યાં વધુ ખેત ઉત્પાદન થઈ શકે છે। શા માટે ખેતી કઈ જગ્યા થાય કે જે જમીન ઉપજાઉ હોય તે જગ્યાએ ફળદ્રુપ હોય અને ઉપજાઉ હોય તે જગ્યાએ જ ખેતી થાય છે। તેથી ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી હવે તે જગ્યાએ વધુ ખેત ઉત્પાદન થશે અને ખેત ઉત્પાદન થાય એટલે ત્યાં લોકોની વસ્તી જશે એટલે જ્યાં તે ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે। કેવા મેદાનોમાં તો જે મેદાનો નદીઓથી બનેલા સમતલ મેદાન હોય ખેતી માટે જમીન એની લાયક હોય તેવા મેદાનોમાં વધારે ગીચ વસ્તી જોવા મળે છે કારણ કે ત્યાં પાણી પણ મળતું રહે છે અને ખેત ઉત્પાદન ખાવા માટે અનાજ પણ મળતું રહે છે। હવે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થલ આવેલું છે। ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થલ આવેલું છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે। ભારતના જે પશ્ચિમ ભાગ છે ત્યાં શું આવેલું છે તો ભારતીય મહામરુસ્થલ આવેલું છે અને તે કેવું સ્થળ છે તે જગ્યાએ સૌથી વધારે ગરમી હોય છે અને વરસાદ તો નહિવત હોય છે ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી। આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે। ભારતનો જે પશ્ચિમ વિભાગ છે પશ્ચિમ ભાગમાં મરુસ્થલ આવેલું છે અને ત્યાં વરસાદ ઓછો થાય છે। કેટલીક વાર તો એવું પણ થાય છે કે સળંગ 3-4 વર્ષ સુધી ત્યાં વરસાદ થતી નથી। વરસાદ જ્યાં થાય છે ત્યાં વનસ્પતિ વધારે હોય છે કારણ કે વનસ્પતિ માટે વરસાદ જરૂરી છે પણ આ ક્ષેત્રમાં મહામરુસ્થલમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે। આજે આપણે અહીં સુધી જોઈ ગયા। હવે આવતા પિરિયડમાં ભારતના ઉત્તર દિશામાં કઈ કઈ વસ્તુ આવેલી છે ઉત્તર દિશાની વિશેષતા ઉત્તર દિશા વિશે આપણે જાણીશું। ભારતની દક્ષિણે ગંગા સમતુલ યમુના બ્રહ્મપુત્ર આવ્યું છે તે વિશે આપણે જોઈ ગયા। નદીઓ છે નદીઓથી મેદાન બને છે અને મેદાનમાં ખેતી થાય છે। ભારતના પશ્ચિમમાં મહામરુસ્થલ આવેલું છે જ્યાં સૌથી વધારે ગરમી હોય છે અને નહિવત જેવું વરસાદ થાય છે। હવે આપણે ભારતની ઉત્તર દિશાના મેદાનો વિશે જાણીશું। આજના માટે આટલું। ભારતના પ્રાકૃતિક વિભાગો આપણે જોઈ ગયા છે। અલ્લાહ હાફિઝ।